નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું પાઠ નંબર એક બજારમાં આ એક ચિત્ર પાઠ છે વિદ્યાર્થી મિત્રો તમે બધા બજારમાં ગયા હશો કપડાં ખરીદવા બુક ખરીદવા કંઈ કામકાજે તમે બજારમાં ગયા હશો તો આજે આપણે આ પુસ્તકમાં આપેલા બજારમાંના ચિત્રોનું અવલોકન કરવાનું છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે પીઠક કોમ્પ્લેક્ષ ટુ તેમાં સીડી કોર્નરની દુકાન છે બુક સ્ટોર છે ત્યાં તમે અલગ અલગ જનરલ નોલેજ અને પાઠ્યપુસ્તકો ખરીદી શકો છો બાજુમાં લેડીઝ ટેલર છે ત્યાં લેડીસોના કપડા સીવી આપવામાં આવે છે ચશ્મા ઘર છે ત્યાંથી તમે ચશ્મા ખરીદી શકો છો અને બાજુમાં તમે જોઈ શકો છો કે બસ સ્ટેશન એટલે કે ત્યાંથી લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે છે છે અને અને રસ્તા વચ્ચે એક એક ટેન્કર ત્યાં મોટર અકસ્માત થયું દેખાય છે મોટર બાઈકે એક માણસને ઘાયલ કરી નાખ્યો છે ઘણા બધા લોકોની ભીડ દેખાય છે લોકો અંદર અંદર વાતચીત કરતા છે કે કદાચ આ ટેન્કરના લીધે આ અકસ્માત થયો અથવા તો એવું પણ અમુક લોકોનું અનુમાન કરે છે કે આ મોટર બાઈક ઝડપથી મોટર બાઈક ચલાવતો હશે એટલા માટે આ અકસ્માત થયો એટલા માટે અકસ્માત થયો એટલા માટે કેટલાક વ્યક્તિએ એકસો ને ફોન કરીને બોલાવી અને આ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ સુધી મોકલી શકાય અને કાર્યવાહી કરવા માટે પોલીસને પણ બોલાવી લીધા છે તમને ચિત્રમાં પોલીસ પણ દેખાતા હશે અને પોલીસની જીપ પણ છે આ અકસ્માત થયો છે એના લીધે ટ્રાફિક જામ પણ થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો કે નાસ્તા હાઉસ પણ છે ત્યાંથી કેટલાક લોકો નાસ્તો ખરીદી રહ્યા છે એટલે કે લોકોની ભીડ દેખાય છે આનંદ પ્રોવેશનલ સ્ટોર છે ત્યાં જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે છે અનાજ મળે છે મરી મસાલા મળે છે અને બધી વસ્તુઓ ચા કોફી મસાલા ચોકલેટ વસ્તુ બધું ત્યાંથી મળી રહે છે તમે જોઈ શકો છો કે બસ સ્ટેશન બસ સ્ટેશન છે ત્યાં આ ઘડી એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનની બાજુમાં એક બસ પણ ઉભેલી છે અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે મોટર બાઈક કાર પણ છે અને લોકોની અવર જવર પણ છે એક રીક્ષા છે પ્રકાશ સ્કૂલ ત્યાં દેખાય છે અને સ્કૂલની બહાર એક રીક્ષા પણ છે એટલે કે રિક્ષામાં વ્યક્તિએ જ્યાં જવું હોય ત્યાં રિક્ષા વાળો લઈ જઈ શકે છે પ્રકાશ સ્કૂલની બાજુમાં સિટી મોલ છે સિટી મોલ માં આપણે આપણને જે પણ વસ્તુ જોવતી હોય તે બધી વસ્તુ એક જગ્યાએથી આપણને મળી રહે છે અહીં તમે જોઈ શકો છો કે અહીં એક ઝાડ પણ છે બીજા ઘણા બધા ઝાડો પણ દેખાય છે હવે આ નું અવલોકન કર્યા બાદ હવે આપણે ચિત્રોને આધારે કેટલાક પ્રશ્નો ઉકેલીશું અભ્યાસ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર સામેના બોક્સમાં લખો ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ ક અકસ્માતને ખ ખરીદીને ઘ ફરવાને ઘ ખાવા પીવાને જશાને મહત્વ આપી શકાય અકસ્માત તો જવાબ આવશે ક અકસ્માત ને બે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબર વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ સવાલ માં જવાબ આપી દીધો છે તો કયા નંબર પર ફોન કરવાનો છે એકસો આઠ તો જવાબ લખીશું ઘ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે જવાબ તમે જોઈ શકો છો ચિત્રમાં શું શું દેખાય છે એકસો આઠ એમ્બ્યુલન્સ છે ટેન્કર છે રિક્ષા છે કાર છે મોટર બાઇક પોલીસની જીભ બસ વગેરે વાહનો દેખાય છે ચિત્રમાં સાની સાની દુકાન છે તો તમે જોઈ શકો છો કે ચિત્રમાં પીઠક કોમ્પ્લેક્સ ટુ માં સીડી કોર્નર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશ્મા ઘર નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે વૃક્ષમાં ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે તમે આ ચિત્રમાં ગણી શકો છો સ્વાધ્યાય ચિત્ર નું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો તો આપણે ચિત્ર જોઈને તે યાદી તૈયાર કરીશું ચિત્રમાં સિટી મોલ પ્રકાશ સ્કૂલ સ્કૂલ બસ રિક્ષા ટાવર વૃક્ષો પીઠક આનંદ સ્ટોર સીડી કોર્નર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશ્મા ઘર ટેન્કર મોટર બાઇક પોલીસની જીપ એકસો આઠ એમ્બ્યુલન્સ નાસ્તા હાઉસ ઇલેક્ટ્રિક થાંભલો બસ સ્ટેશન બસ વાહનો તથા ચિત્રમાં જોઈ શકો છો હવે આપણે સવાલ નંબર બે જોઈશું ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે તો તમે જોઈ શકો છો ચિત્રમાં કે ટેન્કર ની પાછળ રહેલી વ્યક્તિ પોલીસ ને અને એમ્બ્યુલન્સ ને ફોન કરી રહી હશે કારણ કે કેમ કે આમાં અકસ્માત થયો છે તો અકસ્માત થયો છે તો જેને વાગ્યું છે તેનો હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 108 ને ફોન કર્યો અને કાર્યવાહી કરવા માટે પોલીસ ને ફોન કર્યો છે એટલે જબ આવશે કે ટેન્કર ની પાછળ ઉભેલી વ્યક્તિ પોલીસ ને અને એમ્બ્યુલન્સ ને ફોન કરી રહી હસી સવાલ નંબર ત્રણ ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો તો આપણે ચિત્ર જોઈને વાહનોનો ઉપયોગ જણાવ જોઈશું તો ચિત્રમાં તમને દેખાય છે કે એમ્બ્યુલન્સ છે તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ઉપયોગ થાય છે પોલીસની જીપ પોલીસની જીપનો ઉપયોગ ઘટના આગળની કાર્યવાહી કરવા માટે પોલીસની જીપનો ઉપયોગ થાય છે તમને ટેન્કર દેખાતું હશે ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે બસ તમને ચિત્રમાં બસ પણ દેખાતી હશે બસ નો ઉપયોગ મુસાફરોને એક ગામથી બીજા ગામે લઈ જાય છે રિક્ષા રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે કાર કે મોટર બાઈક તે પણ તમને ચિત્રમાં દેખાતી હશે કે કાર કે મોટર બાઈક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચાડવામાં મદદરૂપ થાય છે હવે પછીનો સવાલ જોઈશું આપણે કે હેલમેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો તો તમને બધાને ખબર છે કે હેલ્મેટ પહેરવા થી આપણને માથામાં વાગતું નથી તો હેલમેટ પહેરનારને અકસ્માતમાં જીવલેણ ઘાટમાંથી બચી ગયો કે હેલ્મેટ પહેરનાર અકસ્માતના જીવ લેણ ઘાટમાંથી બચી ગયો એટલે કે મોંઠના મોંમાંથી બચી જાય છે હવે પછીનો સવાલ જોઈશું કે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધા ઉપલબ્ધ છે તો શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધા ઉપલબ્ધ છે આપ તમને આ ચિત્રમાં દેખાતું હશે કે શહેરમાં એમ્બ્યુલન્સ છે હોસ્પિટલ છે શાળા છે બસ સ્ટેશન છે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનવાળા કોમ્પ્લેક્સ છે પોલીસની જીભ નાસ્તા હાઉસ વગેરે સુવિધા શહેર ઉપલબ્ધ છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝનલ સ્થળ માં કઈ કઈ વસ્તુઓ મળતી હશે ફરીથી ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝનલ સ્થળ કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો જવાબ ઘઉં ચોખા દાળ વગેરે અનાજ સિંગનું તેલ તલનું તેલ વગેરે તેલ છે મરચું હળદર વગેરે મરી મસાલો મેવો પછી નહવા તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર ચા કોફી ચાનો મસાલો જીવન જરૂરિયાત અનેક વસ્તુઓ આપણને આનંદ પ્રોવિશનલ સ્થળમાંથી મળી રહેતી હશે તમારા માટે કયા કારણસર અકસ્માત થયો હશે તો તમે બધા લોકોનું અનુમાન છે કે મારા માટે રસ્તે ચાલતા માણસને બચાવવા જતા અકસ્માત થયો હશે સવાલ નંબર ચાર વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે આપણે તો પહેલી સાવધાની કઈ રાખવી જોઈએ કે જ્યાં માણસોની વધારે અવર જવર હોય રાખવી જોઈએ આપણે વાહન ધીમેથી ચલાવવું જોઈએ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી જોઈએ નહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં સવાલ નંબર પાંચ અકસ્માત સ્થળે એકસો આઠ કઈ રીતે પહોંચી હશે જવાબ અકસ્માત સ્થળે કોઈએ એકસો ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ એકસો આઠ અકસ્માત સ્થળે પહોંચી હશે ફરીથી અકસ્માત સ્થળેથી કોઈએ એકસો ને ફોન કરીને જણાવ્યું હશે કે અકસ્માત થયો છે એટલા માટે અકસ્માત સ્થળે તરત જ એકસો આઠ પહોંચી ગઈ હશે સવાલ નંબર છ જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સિંહ અડચણ પડે જવાબ જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવા જોવી પડે તાટ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમાળી ભોગવવી પડે એટલે કે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે સવાલ નંબર સાત કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો તમે પણ કોમ્પ્યુટર સેન્ટર પર ગયા હશો તેનું વર્ણન કરવાનું છે તો આપણે લખીશું કે મારા ઘરથી નજીક કોમ્પ્યુટર કેર નામનું એક કોમ્પ્યુટર સેન્ટર છે એકવાર હું ત્યાં ગઈ હતી ત્યાં મેં કોમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટસ જોયા એક એન્જિનિયર ભાઈએ મને કોમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાવ્યું આ ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું ઈમેલ કેવી રીતના મોકલવા અને તેની માહિતી પણ મને આપી સવાલ નંબર આઠ રાત્રે બાર કલાક બાર કલાક થી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે તો એવું જો આપણને ખબર પડે કે રાતના બાર વાગ્યાથી પેટ્રોલની કિંમતમાં વધારો થવાનો છે તો બધા શું કરે પોત પોતાની બાઈકમાં કે સાધનોમાં પેટ્રોલ ભરાવા જતા રહે એટલે કે જવાબ લખીશું કે રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારો થવાનો છે એ જાણીને આસપાસના વિસ્તારોમાંથી કેટલી ગાડીના માલિકો રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવા દોડી આવ્યા હશે રસ્તા પર ઘણી લાંબી લાઈન લાગી હશે સૌ અંડોળો અંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહે છે